નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં આપણે મોટી ઘટનાઓનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. સૌથી પહેલા આજે મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં વાત કરીશું. ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આશરે 59% જેટલું મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે. 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો માટે આજે મતદાન પૂર્ણ થયું છે અને આ સાથે જ અનેક દિગ્ગજ ઉમેદવારોના ભાવિ પણ ઈવીએમમાં સીલ થયા છે. આજની આ બેઠકોની વાત કરીએ તો બિહારની 5, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઉત્તરપ્રદેશની 13, રાજસ્થાનની 13 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો માટે મતદાન થયું છે. જોકે હવે ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ કુલ 543માંથી 373 બેઠક એટલે કે 69% બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ચૂકી છે અને આગામી સમયમાં 3 તબક્કામાં મતદાન યોજાવાનું છે. હવે 12 રાજ્યોની 170 બેઠકો ઉપર મતદાન બાકી રહ્યું છે. આજે સવારે જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે ગરમીનું પ્રમાણ વધતા બપોર બાદ આંકડાઓમાં નિરસતા જોવા મળી હતી. જોકે ઓવરઓલ સાંજે 6 વાગ્યા સુધી 59% મતદાન નોંધાયું છે, જે વર્ષ 2014ની સરખામણીમાં થોડુંક ઓછું છે. અનેક દિગ્ગજ ઉમેદવારોના ભાવિ પણ આ સાથે જ ઈવીએમમાં સીલ થયા છે. કુલ 9 રાજ્યોની 71 લોકસભા બેઠક માટે મતદાન પૂર્ણ થયું છે. મહત્વનું છે કે કુલ 543 બેઠકોમાંથી 373 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે. અને આજ અંગે વધુ એનાલિસિસ કરીશું. ન્યૂઝરૂમથી મારા સંવાદદાતા અરુણ જોડાયા છે. અરુણ, આજે ચોથા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે અને સરેરાશ 59% જેટલું મતદાન નોંધાયું છે. જી જીજ્ઞા, ચોક્કસ રીતે કહી શકાય કે સમગ્ર દેશમાં જે 11 એપ્રિલથી લોકસભા 2019નો મતોત્સવ પર્વનો પ્રારંભ થયો છે, ગુજરાત સહિત જોઈએ તો આજે 4 તબક્કામાં આ મતદાન સંપન્ન થયું છે. ચોથા તબક્કાનું મતદાન જે આજે યોજવામાં આવ્યું હતું તેમાં કહી શકાય કે 9 રાજ્યોના 72 બેઠકો માટે, જમ્મુ કાશ્મીરની એક અનંતનાગની બેઠક સહિત 72 બેઠકો માટે જે મતદાન યોજાયું હતું તે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંજે 6 કલાકે સંપન્ન થયું છે. ચૂંટણી પંચની પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી મુજબ, જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ સરેરાશ મતદાન જો જોઈએ તો 60.24% તમામ બેઠકો ઉપર જે હાથ ધરવામાં આવ્યું છે. આજનું જે મતદાન થયું તે સરેરાશ જો જોઈએ તો 60.24% જેટલું મતદાન થયું છે. સૌથી વધુ મતદાનમાં પશ્ચિમ બંગાળનું સૌથી વધુ મતદાન જાણવા મળ્યું છે, જે 76.59% મતદાન થયું છે. એટલે કે ગરમીની કોઈ પણ પ્રકારની અસર ત્યાં વર્તાઈ નથી એમ ચોક્કસ રીતે કહી શકાય. જ્યારે સૌથી ઓછું મતદાન જો જોઈએ તો જમ્મુ કાશ્મીરની જે એકમાત્ર બેઠક ઉપર, અનંતનાગની બેઠક ઉપર મતદાન યોજવામાં આવ્યું હતું, ત્યાં માત્ર 99% સુધી પણ મતદારો પહોંચી શક્યા નથી. એટલે કે 9.89% જેટલું મતદાન આ જમ્મુ કાશ્મીરની બેઠક ઉપર થયું છે. એટલે એક રીતે કહી શકાય કે અન્ય જો આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો બિહારમાં 56.32%, મધ્યપ્રદેશમાં 66.14%, ઓરિસ્સામાં 64.05%, રાજસ્થાનમાં જોઈએ તો 64.24%, ઉત્તરપ્રદેશમાં 53.99% અને ઝારખંડમાં 63.77% જેટલું મતદાન થયું છે. સરેરાશ મતદાન જોઈએ તો 60.24% મતદાન થયું છે. બીજી સૌથી મહત્ત્વની વસ્તુ, જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વાત કરીએ તો નજીવા એકાદ બનાવને બાદ કરતાં સંપૂર્ણતઃ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતદાન સંપન્ન થયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ પશ્ચિમ બંગાળના જે બાલુજી સુપ્રિયો કે જે ભાજપના પોતે ઉમેદવાર હતા, તેના પર ટીજીપીના ઉમેદવારોએ કોઈ હુમલો તેમની કાર ઉપર કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ સિવાય જો જોઈએ તો એકંદરે મતદાન પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે. કેટલીક સ્થળોએ, ખાસ કરીને જોઈએ તો ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ત્યાં કેટલાક સ્થળોએ ઈવીએમમાં ટેકનિકલ ક્ષતિ હોવાના બનાવ બન્યા છે. પરંતુ આ ટેકનિકલ ક્ષતિના પગલે ચૂંટણી પંચ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને 10% જેટલા ઈવીએમ જે વધારાનો સ્ટોક રાખવામાં આવ્યો હોય છે તે થોડાક સમય માટે મતદાન સ્થગિત કરીને તૂર્ત જ તેની વૈકલ્પિક વ્યવસ્થા મૂકતા જે મતદાન પ્રક્રિયા પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી. એટલે એક રીતે કહી શકાય કે આ તમામ વિગતો જોતા એકંદરે સાંજે 6 કલાકે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતાં જે મતદાન થયું છે એ 60.24% જેટલું થયું છે અને તેના પગલે 964 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. સૌથી મહત્ત્વની વાત જો મહારાષ્ટ્રમાં મુંબઈની કરીએ તો જે ભાઈ અભિનેતા અને અભિનેત્રીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, હાલના તબક્કે જે ભાવિ ઈવીએમમાં સીલ થયા છે તેમાં 2 વર્તમાન મુખ્યપ્રધાન
ખાસ કરીને જોઈએ તો રાજસ્થાનના અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના કમલનાથના દીકરાએ પણ આ લોકસભા ચૂંટણી 2019માં ઝંપલાવી છે, ત્યારે તેઓ સહિત સમગ્રતઃ રીતે જોઈએ તો 964 જેટલા ઉમેદવારોના ભાવિ હાલના તબક્કે ઈવીએમમાં સીલ થયા છે. એટલે હવે કહી શકાય કે 23 મે આ તમામ 964 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં જે છે તેના ભાવિનો ફેંસલો મતદારો દ્વારા શું નિર્ણય આપવામાં આવશે, તે ઈવીએમ જ્યારે ખુલશે ને પરિણામ આવશે ત્યારે ચોક્કસ રીતે વાસ્તવિકતા જાણી શકાશે. જી જી બિલકુલ અરુણ, આજે ચોથા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું. આજે સૌથી વધુ મહત્વની ઘટના કહીએ તો પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે મતદાનની શરૂઆતના 2 કલાકમાં જ ટીએમસી અને ભાજપના કાર્યકરો પણ આમને સામને આવી ગયા હતા, જોકે સૌથી વધુ મતદાન પણ પશ્ચિમ બંગાળમાં જ નોંધાયું છે, શું સૂચવી રહ્યું છે? હા, એટલે ચોક્કસ રીતે કહી શકાય કે પશ્ચિમ બંગાળનો જે વેવ છે, જે વધુ મતદાન અને વિક્રમસર્જક મતદાન સમગ્રતઃ રીતે જોઈએ તો જે 9 રાજ્યોનું જે મતદાન યોજાયું તેમાં સૌથી વધુ મતદાન 76% ઉપર આ ટકાવારી ગઈ છે. તો ચોક્કસ રીતે એ રાજકીય પક્ષ હાલના તબક્કે જોઈએ તો મમતાની જે લોકપ્રિયતા છે એને લોકોએ સ્વીકાર્યો હોય એવું ચોક્કસ રીતે કહી શકાય. જ્યારે જો બીજા ક્રમમાં જોઈએ તો ભાજપનો નંબર આવે છે, એટલે હવે મતદારોનું મન કઈ બાજુ કરવું એ મુશ્કેલ છે, પરંતુ હાલના તબક્કે કહી શકાય કે ટીએમસીને લોકો ચોક્કસ રીતે સ્વીકારે છે એવું કહી શકાય. જે મતદાનની ટકાવારી વધી છે તો ચોક્કસ રીતે ફાયદો જે જોઈએ તો મમતાજીને અંતે ફાયદો થાય એ દિશામાં આ મતદાન થયું હોય એવું હાલના તબક્કે લાગે છે. અને બીજા ક્રમમાં દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે ભાજપને તેનો ફાયદો મળશે. એટલે હવે ઈવીએમમાં શું મતદારોએ શું કયા તરફ જોગ રાખ્યો છે એ 23 મે જ જાણી શકાશે. જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આજે ચોથા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે. પશ્ચિમ બંગાળની 8 બેઠકો ઉપર આજે સૌથી વધુ મતદાન નોંધાયું છે અને આ સાથે જ દેશની 543માંથી 337 લોકસભા બેઠકો ઉપર મતદાન પૂર્ણ થયું છે. આગામી સમયમાં 3 તબક્કામાં મતદાન યોજાવાનું છે. મહત્વનું છે કે આજે બિહારની 5, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઉત્તરપ્રદેશની 13, રાજસ્થાનની 13 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો માટે મતદાન થયું.